નમસ્તે બાળ મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે અંગ્રેજીમાં પ્રકરણ ચાર એટલે કે લેશન ફોર જોઈશું તો લેશન ફોરમાં છે કિચન રસોડાની વસ્તુ તો આવી રસોડાની વસ્તુઓ અહીંયા બતાવેલી છે તો એ રસોડાની વસ્તુઓ આપણે આપણા ઘરમાં પણ આપણા રસોડામાં વાપરીએ છીએ તો કેટલીક વસ્તુઓ તો તમે પણ ઓળખતા જશો તો જો બાળકો આ શું છે સાણસી અને શું કહેવાય ચમચી આ કપ આ વાટકી આ ચા પીવા માટે રકાબી અને આ છે છરી છરી એટલે કે ચપ્પું પછી આ છે ગ્લાસ એટલે ને ગ્લાસને આપણે પ્યાલો પણ કહી શકીએ છીએ અને આ છે ડિશ એટલે કે નાની પ્લેટ તો આવી વસ્તુઓ આપણા રસોડામાં પણ આપણે જોઈએ છીએ આપણે જોઈએ છીએ પણ હવે એને એને ઇંગ્લિશમાં શું કહેવું એ આપણે જાણતા નથી તો આપણે બુકની અંદરથી આ શબ્દો આજે શીખીશું તો જુઓ અહીંયા સાણસી છે તો એને શું કહેવાય એનું ઇંગ્લિશ વર્ડ છે પ્રિન્સર્જ આ એનું ઇંગ્લિશ વર્ડ છે ને આ એનો ગુજરાતી શબ્દ છે એટલે પ્રિન્સર્જ એટલે સાણસી પછી સ્પૂન એટલે ચમચી અને કપને ઇંગ્લિશમાં પણ કપ કહે છે અને ગુજરાતીમાં પણ કપ કહીએ છીએ પછી બાઉલ બાઉલ ઇંગ્લિશ વર્ડ છે અને વાટકી ગુજરાતી શબ્દ છે પછી સોશર સોશર એ ઇંગ્લિશ વર્ડ છે અને રકાબી એ ગુજરાતી વર્ડ છે તો શોશર એટલે રકાબી પછી નાઇફ એટલે સરી અથવા ચપ્પુ તો નાઇફ એ ઇંગ્લિશ વર્ડ છે અને સરી એ છે ગુજરાતી વર્ડ છે પછી ગ્લાસ ઇંગ્લિશ વર્ડ છે અને પ્યાલો એ ગુજરાતી છે તો આપણે મોસ્ટ ઓફ તો ઇંગ્લિશ વર્ડસ જ બોલીએ છીએ કે ગ્લાસ ખ્યાલ આવ્યો પછી અહીંયા જુઓ પ્લેટ પ્લેટ એટલે નાની થાળી અથવા પ્લેટ પ્લેટને આપણે પ્લેટ પણ કહી શકીએ છીએ અને ડીશ પણ કહી શકીએ છીએ તો આ વાત ઇંગ્લિશ અને ગુજરાતીના શબ્દો છે અને સાથે ચિત્ર છે હવે નીચે જોઈએ તો જુઓ ઉપર આપેલ રસોડાની વસ્તુઓના ઉચ્ચાર અને અર્થ લખો તો બાળકો અહીંયા તમારે ઉચ્ચાર લખવાના છે ને અહીંયા એના અર્થ લખવાના છે તો તમારે તમારી બુકની અંદર સ્કેલથી વચ્ચે લીટી દોરી દેવાની છે અને ઉપર લખવાનું છે ઉચ્ચાર પછી અહીંયા લખવાનું છે અર્થ અને અહીંયા પણ લખવાનું છે ઉચ્ચાર અને અહીંયા લખવાનું છે અર્થ પછી અહીંયા પહેલો જ શબ્દ છે પિંસર્જ એટલે પિંસર્જ એટલે સાણસી કપ એટલે કપ શોષણ એટલે રકાબી ગ્લાસ એટલે પ્યાલો અહીંયા જે એક બે ત્રણને આ ચાર વર્ડ્સ આપેલા છે એ ચારે ચાર તમારે એમ વર્ડ્સ અહીંયા લખવાના છે અને આ ચાર વર્ષ અહીંયા આપેલા છે એ ચાર વર્ષ તમારે આ જગ્યા ઉપર લખવાના છે તો જુઓ સ્પૂન એટલે ચમચી બાઉલ એટલે વાટકી નાઈફ એટલે છરી અને પ્લેટ એટલે નાની થાળી અથવા પ્લેટ તો તમારે આવી રીતે નાની થાળી અથવા પ્લેટ એવી રીતે લખવાનું છે અને વચ્ચે આવી રીતે લીટી દોરી દેવાની છે તો તમે તમારી બુકની અંદર આવી રીતે લખવાનું છે અને હવે આપણે નોટની અંદર જોઈશું જુઓ બાળકો તમારે નોટની અંદર ઉપર હાંસિયામાં લખવાનું છે લેશન ચાર કિચન કિચનનું સ્પેલિંગ થાય છે કે આઈ ટી સી એચ ઇ એન કિચન કિચન એનો ઉચ્ચાર છે અને રસોડાની વસ્તુઓ છે એ રીતે તમારે હેડિંગ આપવાનું છે અને પછી લખવાનું છે સીડબ્લ્યુ અને અહીંયા લખવાનું છે ઉચ્ચાર પછી અર્થ અને પેજની વચ્ચે સ્કેલથી તમારે ઊભી લીટી દોરવાની છે અને પછી લખવાનું છે પિન્સર્જ પિન્સર્જ એટલે સા અને પાછું અહીંયા તમારે બે વાર એચ ડબલ્યુ લખવાનું છે એટલે આવી રીતે કે પિન સ જ એટલે સાણ સી પિંસર્જ એટલે સાણ સી તમારે તમારી બુકમાં નોટમાં ત્રણ વાર એ શબ્દ થશે તો તમારે અહીંયા આવી રીતે એક વાર લખવાનું છે અને એચડબલ્યુ આવી રીતે લખીને તમારે બે વાર ડબલ્યુ લખવાનું છે એટલે એક સ્પેસ અર્થ તમારો ત્રણ વાર લખાશે તો એવી રીતે તમારે લખવાનું છે પછી લખવાનું છે બીજો શબ્દ કપ એટલે કપ તો અહીંયા પણ બે વાર ડબલ્યુ લખવાનું છે કે કપ એટલે કપ કપ એટલે ક એવી રીતે એક ને ત્રણ વાર તમારી નોટમાં તમારે લખવાનું છે પછી છે શોષર શોષર એટલે રકાબી તો પાછું એક અને બે વાર તમારે પાછું અહીંયા ડબલ્યુ લખવાનું છે પછી જુઓ બાળકો અહીંયા લખવાનું છે ઉચ્ચાર અને અર્થ પાછું અહીંયા ડબલ્યુ લખીને લખવાનું છે કે ગ્લાસ અને પ્યાલો જો પડધો છે અને ય જોડેલો છે તો પ્યાલો એ રીતે લખવાનું છે અને પાછો અહીંયા ગ્લાસ અને અહીંયા પ્યાલો ગ્લાસ ને પાક પ્યાલો તો આ રીતે ત્રણ વાર પાછું તમારે લખવાનું છે પછી સ્પૂન સ્પૂનને જોશ સડધો છે અને પને જોડેલો છે સ્પૂન મીન્સ ચમચી સ્પૂન મીન્સ ચમચી તો પાછું બે વાર તમારે એચ એચડબલ્યુ લખવાનું છે પછી લખેલું છે બાઉલ એટલે વાટકી તો બાઉલ પાછું બે વાર તમારે એચડબલ્યુ લખવાનું છે પછી નાઇફ એટલે છરી છરી અથવા ચપ્પુ તો તમારે પાછું નીચે એવી રીતે બે વાર એચડબલ્યુ લખવાનું અને અહીંયા લખવાનું છે પ્લેટ પ્લેટ એટલે નાની થાળી આમાં પણ તમે જુઓ તો પ ને લ સાથે જોડેલું છે અને લખેલું છે પ્લેટ પ્લેટ એટલે નાની થાળી અને કાઉન્ટમાં લખવાનું છે પ્લેટ અથવા એને ડીશ પણ તમે લખી શકો છો પાછું તમારે અહીંયા બે વાર ડબલ્યુ લખવાનું છે તો સુંદર અક્ષરે તમારે વચ્ચે આવી રીતે લીટી દોરીને વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે અને આ શબ્દ તમારે મોઢે પણ કરવાના છે તો બાળકો તમારી પાઠ્યપુસ્તકની અંદરે પણ તમારે લખવાનું છે અને જેમ મેં અહીંયા નોટમાં સમજાવ્યું એવી રીતે તમારે નોટબુકની અંદર પણ લખવાનું છે તો એક વાર એચ સોરી એ સ એકવાર સીડબલ્યુ અને બે વાર એચ ડબલ્યુ એમ ત્રણ વાર શબ્દો તમારે લખવાના છે અને ઘરે મોઢે પણ કરવાના છે ચાલો બાળ મિત્રો આજે આપણે લેસન ચાર અહીંયા પૂરું કરીએ છીએ અને લેસન